હવે જીરું થાય કે બરી જાય કાંઈ નક્કી નહીં. આજે હવારમાં જીરાવાળા ખેતરમાં આટો મારવાયો. નક્કી કરવાયું કે જીરું ઉગ્યું હે કે નહીં ઉગ્યું. આવીને જોયું તો હું ચોકી ગયું યાર, જીરું તો ઉગ્યું નહીં, ખંડની ચાદર થઈ ગઈ હતી. મને એક વિચાર આવ્યો, લઈને આમાં ખંડની દવા છાંટી દો. પછી દાદાને ફોન કર્યો, મેં કીધું દાદા જીરું તો હજી ઉગ્યું નહીં, આખું ખેતર ખડથી ભરી રહ્યું. દાદા કે કાંઈ વાંધો નહીં રે, દવા લેતો આવું ને હારે હારે વિસા નહીં લેતો આવું. તો દાદાને ફોન કર્યો તો બરાબર કે ખડની દવા લેતા આવજો, જીરામાં છાંટવાની છે. જીરા મોર આપણે ખડ ઉગી ગયું છે તો જો દવા આવી ગઈ છે. અરે એ પેરીક્વિટ બરાબર, જીરા મોર ઉગી ગઈ, ખડ ઉગી ગયું પડામાં તો બરાબર. અને વિશ્વ જો પંપ લઈને આવી ગયો હોય, કરી દઈએ આપણે દવા છાંટવાનું ચાલુ બરાબર ને. આપણે કોઈ કામની શરૂઆત તો આપણે માવો બનાવવાથી જ કરી, તો જો વિશ્વ બેઠો બેઠો માવો બનાવે બરાબર. અને મોટરથી આપણે આ કુંડી ભરી લીધી છે પાણીની, અને અહીંયાથી પાણી ભરી અને દવા છાંટવાની છે ખડની બરાબર. તો દવા જો આપણે અહીં મૂકી છે, આ દવા છાંટવાની છે. આપણે તમને હું સરખી દવા બતાવી દઈશ બરાબર. તો આપણે બે પંપ ભરી નાખી અને અમારે બે ભાઈને દવા છાંટવાનું ચાલુ કરવાનું છે. તો તમે વ્લોગ છે ને જોતા રહીજો. તો પંપ અહીંયા રાખે બરાબર ભાઈ. પંપ ભરી નાખો બરાબર, ને વ્યાયા છે દવા છાંટવા. એક પગમાં થોડુંક ચાર્જિંગ ઓછું છે એટલે અત્યારે ખાલી વિશ્વ દવા છાંટવાનું કરે ચાલુ બરાબર. આ ખેતર અંદર જીરું ન ઉગ્યું અને ખડ નો ઉગારો અતિ ઉગી ગયો. જો બતાવું તું જો, એનકા તો એ ઓછો છે. તમને હજી બતાવવું હોય એનકા ખેતર અંદર અને અંદર આપણે હજી પેલું જ પાણી પાયું હતું અને માથે વરસાદ થઈ ગયો હતો. અહીં જો આ ભાગ પાણીનો પી ગયો હતો બરાબર, અને આ બાકી હતો કે આમાં બાસલી બાસલી કંઈ મીકું નહીં. અને ખડ જોવો તમે એક ફેરું, આમાં જો ખડ કેટલું છે અને દુનિયાનું ખડ આની અંદર. હવે આમાં નિંદય નથી ભેગું થાય એવું, એટલે આની અંદર આપણો છેલ્લો ઉપાય હતો કે ખડની દવા છાંટી દઈ. એટલે દવા આપણે મગવી લીધી હતી હવે દાદા ભેગી, અને બે પણ હતા પણ એકમાં ચાર્જિંગ પતી ગયું. નકર હમણાં હું ચાલુ કરી નાખે, એક પંપ સાઈટો મેં તો ચાર્જિંગ પતી ગયું બરાબર. અને જોવા ખડ તમે જોઈ, એક માને અહીં જો અહીં ને અહીં આખે આખા એટલા સામા જે આપણે બાસલી ન મેખાણી એમાં ફૂલ ખડ થઈ ગયું બરાબર. આમાં પાછું નીંદે નહીં ભેગું થાય એવું. આ તો ધોરી આપણે લીલામાં કિરાતા, આનો વ્લોગ આપણે નાખી દીધો ચેનલમાં, એટલે આ ધોરી આવા દેખાય તમને ખોરેલા છે બરાબર. ખડ અતિ અતિ ખડ, આમાં જીરા મોર ઉગી ગયું. જોવા ખડ બધું બ્લોક તમે જોતા રહીજો બરાબર. તો વાયગા છે દસ અને શિરાવાનું ભાત આવી ગયું છે દાદા લઈને બરાબર. તો શિરાવામાં આજે હું આવ્યો એ હું તમને બતાવી દઉં. તો જો અડદી આવ્યા છે, લાડવો છે, અને આ શાક છે કઢીનું રોટલા બરાબર. અને આ જો વિશ્વ બેઠો આપણો અહીંયા, કઈ તો જેઠાલાલ ચાલુ, બીજું શું હોય. અમારા જેઠાલાલ વગેરે ખાય નહીં આ રહ્યું નહીં, જેઠાલાલ જોવું જ પડે આને. તો બીજો પંપ ચાર્જિંગ થઈ ગયો બરાબર, હવે બે પંપ કરી દવા છાંટવાના ચાલુ. તો તમે બ્લોગ જોતા રહીજો. તો જો બે પંપ કરી નાખાય દવા છાંટવાનું ચાલુ, અને વિશ્વ જો આગળ આમ વિશ્વ આનકા આવે આમ હું દવા છાંટતો છાંટતો અને હું જઉં. આ પંપ ફૂલ હાલે બરાબર, અને એમાં થોડીક બેટરી મોરી છે એટલે એ ઓછો હાલે છે અત્યારે. ચાર્જિંગ તો થઈ ગયો છે,
જીરું બીરું હજી એમ ઉગ્યું નહીં અને તાઈનમાં નાખા ખડની ચાદર થઈ ગઈ. એટલે પહેલાં જ આપણે આના અંદર એને ઉગ્યા મૂકીને દવા છાંટી દઈએ બરાબર, નકર આમાં નીંદેય ને ભેગું થાય એવું. હવે ચા જોર્યું નહીં આયન કરો બધો ભાગ જો છાંટી નાખ્યો હોય, હવે ખાલી આયન કરીએ સાત આઠ કરીએ હે ટૂંકા ટૂંકા, એટલે લગભગ હવે બે પંપ બે કે ત્રણ પંપ જેવું થાય છે ત્યાં સટી જાય છે બરાબર. આખા ખેતર અંદર આપણે દવા છાંટી નાખી બરાબર, અને અહીંયા જો આ નીંદની ગંજી પડી છે તો અહીંયા બે ખોંટિયા એવા થયા છે બરાબર. તો આ વિષય જો આ તાર તો પાછી દીધો હોય, હવે ખાલી એને આને આ ખાંપા બાંધવાનું હોય તો ગાયમ કે આપણે છે ને તાર બાંધી દઈ બરાબર, દવા ખડની છાંટી જાય છે. તો તમે બ્લોક જોતા રહીજો. તો દવા છાંટી નાખી તાર બાંધી નાખ્યો બરાબર, અને વિસો બનાવે માવો તો માવો બાવો ખાઈ અને જઈ આપણી વાડીએ. તો તમે વ્લોગ છેલ્લે સુધી જોયો એ બદલ તમારો આભાર, અને થોડો ઘણો સપોર્ટ કરતા રહીજો અને વ્લોગ જોતા રહીજો બરાબર. વિશા બરાબર બરાબર. અરે કહેના ક્યાં ચાહતે હો.